मॉर्निंग फ्रेंड्स, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 માં વિષય અંગ્રેજી અને એમાં આજે રિપોર્ટ રાઇટિંગ જોવાના છીએ. મિત્રો, બોર્ડની એક્ઝામ ની અંદર સેક્શન ઈ અને એમાં 57 નંબર ના પ્રશ્ન ની અંદર 5 માર્ક્સ નો આપણો રિપોર્ટ રાઇટિંગ પૂછાશે. હવે તમારી આજુબાજુ ઘણા બધા રિપોર્ટ રાઇટિંગ ગમે ત્યાંથી પૂછી શકાય. હવે તમારી જે મૂંઝવણ છે કે કયા કરવા કયા ન કરવા, તો મિત્રો આજે આપણે જે જોવાના છીએ એ રિપોર્ટ રાઇટિંગ અત્યાર સુધીની બોર્ડની પરીક્ષામાં સૌથી વધારે વાર પૂછાયેલો છે અને આવનાર બોર્ડની પરીક્ષામાં વધારે વાર પૂછાવાની શક્યતા છે. તો ચાલો આપણે જોઈએ રિપોર્ટ રાઇટિંગ. હવે એમાં વિષય કયો છે? તો જુઓ, પ્રિપેર એ શોર્ટ રિપોર્ટ ઓન ધ ટ્રેકિંગ કેમ્પ યુ એટેન્ડ એટ માઉન્ટ આબુ. એટલે અહીંયા પર્વત ઉપર ચડવા માટેનો આ કેમ્પ છે, જેને ટ્રેકિંગ કેમ્પ કહેવામાં આવે છે. સ્કૂલ તરફથી યોજાયો છે અને માઉન્ટ આબુમાં યોજાયો છે. સાથે સાથે ડ્યુરિંગ ધ દિવાળી વેકેશન, એટલે કે દિવાળીની રજાઓમાં આ કેમ્પ સ્કૂલ દ્વારા યોજાયો છે. યુ મે યુઝ ધ ફોલોઈંગ પોઈન્ટ્સ, એટલે કે નીચે જે પોઈન્ટ આપેલા છે એ પોઈન્ટને તમે મુદ્દાઓ જેને કહેવાય એને તમે અનુસરો. તો ચાલો શરૂ કરીએ આપણે. હવે સાથે સાથે તમારી જે કોમેન્ટ હતી નીચે કે સર અમને અંગ્રેજી વિષયની અંદર જે પેરેગ્રાફ રાઇટિંગ, ઈમેલ રાઇટિંગ અથવા તો આ રિપોર્ટ રાઇટિંગ તૈયાર કરવામાં બહુ જ સમય બગડી રહ્યો છે અને એનું ગુજરાતી ટ્રાન્સલેશન પણ અમને ઘણીવાર આવડતું નથી, તો ચિંતા નહીં કરો. મેં અહીંયા દરેક વાક્યની નીચે એનું ગુજરાતી ટ્રાન્સલેશન લખીને તમારી સુધી પહોંચાડી રહ્યો છું, એટલે તમને દરેક અંગ્રેજીના વાક્યનું ગુજરાતી ટ્રાન્સલેશન પણ ખબર પડી જાય. તો જોઈએ આપણે, ડ્યુરિંગ ધ દિવાળી વેકેશન, એટલે કે દિવાળીની રજાઓ દરમિયાન, ધ ટ્રેકિંગ કેમ્પ વોઝ હેલ્ડ એટ માઉન્ટ આબુ બાય અવર સ્કૂલ. એટલે કે દિવાળીના વેકેશન દરમિયાન અમારી શાળા દ્વારા માઉન્ટ આબુ ખાતે ટ્રેકિંગ કેમ્પનું યોજાયો હતો. આ થઈ ગયેલું છે. આખું રિપોર્ટ રાઇટિંગ ક્યારે લખી શકો કે જ્યારે ઘટના બની ગઈ છે અને એના વિશે તમારે લખવાનું છે, એટલે એ ભૂતકાળ કહેવાય. ઇટ વોઝ હેલ્ડ ફોર અ વીક, એટલે કે એક અઠવાડિયામાં, વીક એટલે અઠવાડિયું, એક અઠવાડિયાનો આ કેમ્પ હતો. About 45 students, એટલે કે 45 વિદ્યાર્થીઓ of the school took part in it, એટલે કે તે એક અઠવાડિયા માટે યોજાયો હતો અને લગભગ 45 વિદ્યાર્થીઓ તેમાં ભાગ લીધો હતો. The students were accompanied by three teachers, એટલે કે એમાં ત્રણ શિક્ષકો વિદ્યાર્થીઓની સાથે જોડાયા હતા. Accompanied એટલે જોડાવું. Also team leaders and a coach attend the camp, એટલે કે also એટલે કે તદ ઉપરાંત ટીમ આગેવાન, ટીમ લીડર, લીડર એટલે આગેવાન, અને એક કોચ, કોચ એટલે કે જે આપણને સૂચનાઓ આપે કેવી રીતે ચડવું, શું પહેરવું, કેવી રીતે તમારે ત્યાં ભાગ લેવો, એને પ્રશિક્ષક કહેવાય, જે શીખવાડનાર હોય, પ્રશિક્ષક કોચ એટલે એ શિબિરમાં હાજરી આપી. વી સ્ટેડ એટ ધ વિલેજ નિયર માઉન્ટ આબુ, એટલે કે અમે માઉન્ટ આબુ ની નજીક, નિયર એટલે નજીક, વિલેજ એટલે ગામડું, તો આબુ ની નજીક આવેલા ગામમાં રોકાયા. ઇન ધ મોર્નિંગ વી ગોટ રેડી એન્ડ સ્ટાર્ટેડ ટ્રેકિંગ. મોર્નિંગ એટલે સવાર, સવારમાં અમે રેડી થઈ ગયા, એટલે કે તૈયાર થઈને ટ્રેકિંગ શરૂ કરતા. ફર્સ્ટ ઓફ ઓલ we started to climb on the small mountains,
એટલે કે શરૂઆતમાં અમે નાના પર્વતો ચડવાનું શરૂ કર્યું. સ્મોલ માઉન્ટેન, માઉન્ટેન એટલે પર્વત. ઇટ વોઝ ડિફિકલ્ટ ઇન ધ બિગિનિંગ બટ ધેન ઇટ વોઝ ઇઝી ફોર અસ. શરૂઆતમાં જુઓ ડિફિકલ્ટ એટલે મુશ્કેલી, શરૂઆતમાં તે મુશ્કેલી લાગ્યું પણ ત્યારબાદ તે અમારા માટે એકદમ સરળ બની ગયું. We enjoyed it. અમે તેનો આનંદ, enjoy એટલે આનંદ લીધો. We practiced to climb on the big and difficult mountains. એટલે કે અમે મોટા અને મુશ્કેલ જણાતા, મોટા એટલે બિગ અને મુશ્કેલ એટલે ડિફિકલ્ટ જણાતા પર્વતો, માઉન્ટેન એટલે પર્વત, ચડવાની પણ પ્રેક્ટિસ કરી. બરોબર મિત્રો? એ મિત્રો આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. વી એન્જોયડ સ્વિમિંગ ઇન ધ રિવર. સ્વિમિંગ એટલે તરવું, એન્જોય એટલે આનંદ લેવો અને સ્વિમિંગ એટલે તરવું. તો રિવર એટલે નદી થશે. અમે નદીમાં તરવાનો આનંદ માણ્યો. ઇન ધ ઇવનિંગ વી પ્રેઝન્ટેડ વેરિયસ એન્ટરટેઇનમેન્ટ પ્રોગ્રામ્સ શોઈંગ અવર સ્કિલ્સ, ડ્રામા, મ્યુઝિક અને મિમિક્રી. ફરીથી જોઈ લો. ઇન ધ ઇવનિંગ વી presented various entertainment programs showing our skills, drama, music, mimicry. તો મિત્રો એમાં ઇવનિંગ એટલે સાંજ, સાંજે અમે જુદા જુદા મનોરંજન, એન્ટરટેઇનમેન્ટ એટલે મનોરંજન, પ્રોગ્રામ એટલે કાર્યક્રમો દર્શાવ્યા. અમારી જોઈએ અહીંયા શું કહે છે, ડ્રામા, ડ્રામા એટલે નાટક, મ્યુઝિક એટલે સંગીત અને મિમિક્રી એટલે અનુકરણ, કોપી કરવી, અનુકરણને લગતી કળાઓ દર્શાવી. ઇટ વોઝ એ સક્સેસફુલ એટલે કે સફળ કેમ્પ. વી નેવર ફોરગેટ ધીસ કેમ્પ. તે એક સફળ શિબિર હતી, અમે ક્યારે આ શિબિર ભૂલીશું નહીં. ધ્યાન રાખો શું કહે છે, ઇટ વોઝ એ સક્સેસફુલ કેમ્પ. તે એક સફળ શિબિર હતી, કેમ્પ એટલે શિબિર. વી નેવર ફોરગેટ ધીસ કેમ્પ, અમે ક્યારે આ શિબિર ભૂલીશું નહીં. તો આ હતો મિત્રો આપણો રિપોર્ટ રાઇટિંગ. હવે એમની અંદર આવતા જે ઓકવર્ડ ડિફિકલ્ટ જે વર્ડ્સ છે, સ્પેલિંગો છે, એનું ગુજરાતી જરા જોઈએ. કે ડ્યુરિંગ એટલે દરમિયાન થાય, સ્કાઉટ કેમ્પ એટલે બાળ વીરોની શિબિર, વી એટલે કે વોઝ હેલ્ડ એટલે કે યોજાઈ, ટુ એકમ્પની એટલે કે સાથ આપો, કંપની આપવી એટલે સાથ આપો, લીડર્સ એટલે આગેવાનો, ગાઈડ્સ એટલે માર્ગદર્શકો, ટુ એટેન્ડ એટલે હાજરી આપવી, એક્ટિવિટી, એક્ટિવિટી એટલે પ્રવૃત્તિ, ઇન્ફોર્મ એટલે માહિતી આપવી, હાઇજીન એટલે આરોગ્ય શાસ્ત્ર, એજ્યુકેટ એટલે શિક્ષણ આપવું અને પ્રેઝન્ટ એટલે રજૂ કરવું. વેરિયસ, વેરિયસ એટલે વિવિધ, એન્ટરટેઇનમેન્ટ એટલે મનોરંજન, સ્કિલ એટલે કળા, હેલ્ધી એટલે આરોગ્યપ્રદ અને ટ્રેડિશનલ એટલે પરંપરાગત, અને લાસ્ટમાં જોઈએ તો રોક ક્લાઇમ્બિંગ એટલે કે દોરડા પર ચડવું તે. બરોબર મિત્રો? તો આપણે જોડે જોડે ડિફિકલ્ટ વર્ડ્સ પણ જોઈ લીધા. આ બધા ડિફિકલ્ટ વર્ડ્સ તમારે ત્રણ વાર લખી પહેલા તૈયાર કરવાના અને પછી તમે પોઈન્ટ વાઇઝ આખો રિપોર્ટ આ રીતે તૈયાર કરી નાખજો, એનું ગુજરાતી ટ્રાન્સલેશન પણ તૈયાર કરજો. અને બોર્ડમાં તમારે આ ગુજરાતી ટ્રાન્સલેશન પાછું લખવાનું નથી. ઓકે, ખ્યાલ આવી ગયો? અને આ બધા પોઈન્ટ તમારે ભેગા કરી દેવાના તૈયાર થઈ જાય એટલે તમારો ફકરો રિપોર્ટ રાઇટિંગ. ખ્યાલ આવી ગયો?
तो मने हवे खात्री छे के तमने आवडी गयुं हशे अने मारी मेथड तमने खूब ज ईजी पड़ती हशे। तमे कॉमेंट में लखवानुं पण राखजो बराबर मित्रों। अने आ पहेलाना रिपोर्ट राइटिंग ईमेल साथे साथे एसे ना जो वीडियो तमे न जोया होय तो तैयार करना जो अने जोई पण लेजो जेथी करीने बोर्डनी एग्जाम में तमे अंग्रेजीमां 80 मांथी 80 स्कोरिंग करी शको। बरोबर मित्रों, तो नेक्स्ट वीडियो में पाचा बीजा एक मोस्ट इम्पोर्टंट रिपोर्ट राइटिंग साथे फरी मळीए छीए। त्यां सुधी गुड नाइट मित्रों।